प्रजावत्सल मुख्यमंत्री साहब ने जोरदार तालियों थी बधाई छु। आज ना कार्यक्रम ने आदरणीय मुख्यमंत्री साहब ने विनती करी के दीप प्रगटावी आज ना कार्यक्रम ने खुल्लो मुकशे अने सर्व मंचस्थ महानुभावो एमां जोडाशे। दोर सरस प्रगटावीए, चालो हवे मानस प्रभु। આદ્યશક્તિ ઈશ્વરી નવખંડ નારાયણી માં અંબાના આશીર્વાદ ચાલો સૌ સાથે મળીને લઈએ। પ્રથમ શૈલ પુત્રી છે, દ્વિતીય બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટે કુષ્માંડે ચતુર્થ, પંચમમ સ્કંદમાદેતિ, ષષ્ઠમ કાત્યાયની, સપ્તમમ કાલરાત્રિ મહાગૌરી ચાષ્ટમ, નવમમ સિદ્ધિરાત્રિ નવ દુર્ગા પ્રકેત ઉક્તાનેકારી નામ બ્રહ્મણે મહાત્મ। ખૂબ ખૂબ આભાર સૌનો, સૌ મંચસ્થ મહાનુભાવોને સ્થાન લેવા વિનંતી। આપણે વચ્ચે ઉપસ્થિત છે આદરણીય શ્રી પવિત્રભાઈ પટેલ સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય, આદરણીય શ્રી પૂર્ણેશભાઈ મોદી, માનનીય મંત્રી શ્રી માર્ગ અને મકાન વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન પ્રવાસ યાત્રાધામ વિકાસ ગુજરાત બોર્ડ, આદરણીય શ્રી અરવિંદભાઈ ગુરિયાણી, માનનીય મંત્રી શ્રી વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ ગુજરાત બોર્ડ, આદરણીય શ્રી પંકજકુમાર આઈએએસ, માનનીય મુખ્ય સચિવ શ્રી ગુજરાત રાજ્ય, આદરણીય શ્રી કે કૈલાસન નાથની આઈએએસ, માનનીય મુખ્યમંત્રી શ્રીના મુખ્ય સચિવ શ્રી ગુજરાત રાજ્ય, આદરણીય શ્રી પરબતભાઈ પટેલ, માનનીય સાંસદ શ્રી બનાસકાંઠા, આદરણીય શ્રી દિનેશભાઈ અનાવાડિયા, માનનીય સંસદ સભ્ય શ્રી રાજ્ય સભા બનાસકાંઠા, આદરણીય શ્રી હરીશભાઈ શુક્લ આઈએએસ, માનનીય સચિવ શ્રી પ્રવાસન વિભાગ ગાંધીનગર, આદરણીય શ્રી શશિકાંતભાઈ પંડ્યા, માનનીય ધારાસભ્ય શ્રી માનનીય પ્રમુખ શ્રી જિલ્લા ભારતીય જનતા પાર્ટી નંદાજી ઠાકોર, માનનીય ઉપાધ્યક્ષ શ્રી ભારતીય જનતા પાર્ટી, આદરણીય શ્રી સુરેશભાઈ શાહ પ્રભારી બનાસકાંઠા, આદરણીય શ્રી લાહ્યાભાઈ કિલતિયા ઇન્ડિયાકર, માનનીય જિલ્લા મહામંત્રી શ્રી આદરણીય શ્રી કરણભાઈ વ્યાસ, મમતા બધી લહેરાય છે જો માની ગોદમાં, સ્વર્ગ પણ મહેકાય છે જો માની ગોદમાં, કરામત છે બધી સર્જાય છે જો માની ગોદમાં, પૈગંબરો બધા અંકાય છે માની ગોદમાં, માની ગોદમાં આપણે બેઠા છીએ ત્યારે હું આદરણીય જિલ્લા સમાહર્તા શ્રી આનંદ પટેલ, અધ્યક્ષ શ્રી સિયારાસરી અંબાજી સાહેબને વિનંતી કરીશ કે સ્વાગત પ્રવચન કરશે, સૌની વિનંતી પોતાનું સ્થાન લેશે। આજરોજ મા અંબાના ચરણોમાં ખૂબ ભવ્ય 51 શક્તિપીઠ પરિક્રમાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપ સાહેબનો અત્યારે હું જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ ભાવભીનું હાર્દિક સ્વાગત કરું છું। આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબ, માન્ય મંત્રી શ્રી માર્ગ અને મકાન વાહન વ્યવહાર નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને આ જે કાર્યક્રમ જે માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે એ યાત્રાધામ વિકાસ આદરણીય સાહેબશ્રીનું પણ અત્યારે આપણે સૌ હાર્દિક સ્વાગત કરીએ છીએ। આદરણીય શ્રી અરવિંદભાઈ રૈયાણી સાહેબ, માન્ય રાજ્ય કક્ષા મંત્રી શ્રી વાહન વ્યવહાર નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, આપ સાહેબ પણ અત્યારે ઉપસ્થિત છો ત્યારે જિલ્લા વહીવટી તંત્ર વતી આપ સાહેબનું અત્યારે હું હાર્દિક સ્વાગત કરું છું। શ્રી પંકજકુમાર સર, આદરણીય મુખ્ય સચિવ સાહેબ શ્રી, સતત એમનો માર્ગદર્શન અમને મળતું રહ્યું છે ત્યારે સાહેબનું પણ અત્યારે આપણે હાર્દિક સ્વાગત કરીએ, અને સાથે સાથે આદરણીય શ્રી કે કૈલાસરતન સાહેબ શ્રી, માન્ય મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ સાહેબ શ્રી, આપ સાહેબનું પણ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા વતી હું અત્યારે હાર્દિક સ્વાગત કરું છું। આપના લોકલાડીલા એમપી શ્રી પરબતભાઈ પટેલ તથા શ્રી દિનેશભાઈ અનાવાડિયા આ બંને સાહેબોનું પણ અત્યારે હું ભાવભર્યું હાર્દિક સ્વાગત કરું છું। આદરણીય શ્રી શશિકાંતભાઈ પંડ્યા, આપણા ધારાસભ્ય શ્રી દિશા કે જેમનું સતત માર્ગદર્શન અમને મળી રહ્યું છે
એમનું પણ અત્રે આપણે ખૂબ ઉત્સાહથી સ્વાગત કરીએ છીએ. શ્રી હરીશ શુક્લા સાહેબ, માન્ય સચિવ શ્રી પ્રવાસન વિભાગ, એમને પણ આપણે અહીંયા આવકારીએ છીએ. અને એ સાથે સાથે શ્રી ગુમાનસિંહ ચૌહાણ, માન્ય પ્રમુખ શ્રી જિલ્લા ભાજપ, શ્રી નંદાજી ઠાકોર, માનનીય ઉપાધ્યક્ષ શ્રી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી, તમામ ઉપસ્થિત મહાનુભાવોનું અત્રે હું હાર્દિક સ્વાગત કરું છું. શ્રી શક્તિ સેવા કેન્દ્ર કે જેમને ખૂબ જહેમત અહીંયા ઉપાડેલી છે, જે ભીખે નહીં પણ ભણવા જઈએ એના શ્રી આદરણીય ઉષાબેન અગ્રવાલનું પણ અત્રે હું હાર્દિક સ્વાગત કરું છું. અત્રે ઉપસ્થિત પ્રેસ મીડિયાના તમામ મિત્રો કે દિવસભર સતત એમનો સાથ સહકાર અમને મળી રહ્યો છે, આપ સર્વેનો આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર વતી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. અને તમામ ભાવિ ભક્તો માં અંબાના ચરણોમાં આજે પરિક્રમા જેમને કરી ધન્યતા અનુભવી છે, એ તમામ ભાવિ ભક્તોને મારા જય અંબે નમસ્કાર. આપ સર્વે હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ ખૂબ અભિનંદન. માનનીય કલેક્ટર શ્રી આનંદ પટેલ માટે જોરદાર તાળીઓ ગડગડાટ હોવું જોઈએ. ખૂબ ખૂબ આભાર સાહેબ. અને હવે મહાનુભાવોને સન્માનીશું. પ્રજાવત્સલ યશસ્વી ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી આદરશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સન્માન કરશે શ્રી હરીશ શુક્લ આઈએએસ, માન્ય સચિવ શ્રી પ્રવાસન વિભાગ ગાંધીનગર, અને શ્રી આનંદ પટેલ, માન્ય કલેક્ટર શ્રી અને અધ્યક્ષ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ. આપણે સૌ આ ક્ષણના જોરદાર તાળીઓ પાડી કર્તવ્ય દ્વારા સાક્ષી બનીશું, ભાગીદાર બનીશું. પ્રસંગે આપણે કહેતા આનંદ થાય કે સાહેબ છેલ્લા ગરબે આવ્યા હતા નોરતામાં, ત્યારે પણ એમને વિતરણ કર્યું હતું, અને આ ગરબામાં પણ માં અહીંયા આવ્યા છે. સાહેબ માટે જોરદાર તાળીઓ પાડીશું આપણે. સ્વાગત કરશે શ્રી આર આર રાવલ આઈએએસ, માનનીય સચિવ શ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર. સાહેબ શ્રી નું પ્રસાદ પૂજિકા થી સન્માન કરીશું અહીંયા આગળ, જેમાં શ્રીયંત્ર, માતાનો પ્રસાદ, માતાની ચુંદડી અને સરસ મજાના માના આશીર્વાદ પુસ્તક છે. આપણે આ ક્ષણના ભાગીદાર બનીશું. મિત્રો, જોરદાર તાળીઓ પડવી જોઈએ. ખૂબ તાળીઓથી ઉઠાવીશું સાહેબશ્રીને. ખૂબ ખૂબ આભાર. આદરણીય શ્રી અરવિંદભાઈ રૈયા, માનનીય મંત્રી શ્રી વાહન વ્યવહાર નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ ગુજરાત રાજ્ય, તેમનું સન્માન કરશે શ્રી શ્રી સ્વપ્નિલ ખેર આઈએએસ, માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી બનાસકાંઠા. આપણે ફરી એકવાર જોરદાર તાળીઓ બજાવીશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. શ્રી પંકજકુમાર આઈએએસ, માનનીય મુખ્ય સચિવ શ્રી ગુજરાત રાજ્ય, જેમનું સ્વાગત કરશે શ્રી આનંદ પટેલ, માનનીય કલેક્ટર શ્રી તથા ચેરમેન શ્રી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી. ફરી એકવાર જોરદાર તાળીઓ બજાવીશું. ખૂબ ખૂબ આભાર મહાનુભાવોનો. આદરણીય કે કૈલાશનાથન આઈએએસ, માનનીય મુખ્યમંત્રી શ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી ગુજરાત રાજ્ય, તેમનું સન્માન કરશે શ્રી સ્વપ્નિલ ખેર આઈએએસ, માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી બનાસકાંઠા. આદરણીય શ્રી સ્વપ્નિલ ખેર સાહેબ સન્માન કરે છે, જોરદાર તાળીઓ દેવડાવે છે. શ્રી પ્રદીપભાઈ પટેલ, માનનીય સાંસદ સભ્ય શ્રી બનાસકાંઠા, તેમનું સ્વાગત કરશે શ્રી ગિરીશભાઈ પટેલ, માનનીય સિવિલ ઇજનેર શ્રી શ્રી અંબાજી આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી. પ્રસાદ કુંજિકા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવે છે. આપણે પરિવત કાકા માટે જોરદાર તાળીઓ પાડીશું. આદરણીય શ્રી દિનેશભાઈ એનાવાડિયા, માનનીય સંસદ સભ્ય શ્રી રાજ્યસભા બનાસકાંઠા, તેઓનું સન્માન કરશે શ્રી યુ એસ શુક્લા, માનનીય પ્રાંત અધિકારી શ્રી દિશા. શ્રી દિનેશભાઈ એનાવાડિયા માટે ખૂબ ખૂબ તાલીમ ગણગણાટ કરીએ. શ્રી હારી શુક્લા આઈએસ, માનનીય સચિવ શ્રી
પ્રવાસન વિભાગ ગાંધીનગર, જેમનું સન્માન કરશે શ્રી આર કે પટેલ, માન્ય વહીવટદાર શ્રી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી. શ્રી ગુમાનસિંહ ચૌહાણ, માનનીય પ્રમુખ શ્રી જિલ્લા ભારતીય જનતા પાર્ટી. શ્રી શશિકાંતભાઈ પંડ્યા, માનનીય ધારાસભ્ય શ્રી રીસા, તેમનું સન્માન કરશે શ્રી યુ એસ શુક્લા. તથા શ્રી ગુમાનસિંહ ચૌહાણ, માનનીય પ્રમુખ શ્રી જિલ્લા ભારતીય જનતા પાર્ટી, જેમનું સન્માન કરશે શ્રી હસમુભાઈ પટેલ, પ્રિન્સિપાલ શ્રી શ્રી અંબાજી કોમર્સ કોલેજ કુંભારિયા. શ્રી શશિકાંતભાઈ સાહેબનું સન્માન કરશે શંકરભાઈ પટેલ, પ્રિન્સિપાલ શ્રી આર્ટસ કોલેજ કુંભારિયા. અન્ય સર્વ મહાનુભાવોને દીકરીઓ આ કુંજિકા અર્પણ કરી તેમનું સન્માન કરશે. એમાં શ્રી સુરેશભાઈ શાહ, પ્રભારી બનાસકાંઠા ભાજપ, શ્રી ડાયાભાઈ પિલિયાકર, માન્ય જિલ્લા મહામંત્રી શ્રી ભાજપ, શ્રી કનુભાઈ વ્યાસ, માન્ય જિલ્લા મહામંત્રી શ્રી ભાજપ, શ્રી કૈલાશભાઈ ગેહલોત, ઇન્ચાર્જ જિલ્લા મહામંત્રી શ્રી ભાજપ, શ્રી ઉષાબેન અગ્રવાલ અને શ્રી અનિલભાઈ અગ્રવાલ, શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજી. અંબાજી મંડળના પ્રભારી શ્રી રેખાબેન ખાણેશા, પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રભારી શ્રી ઈશ્વરસિંહ સોલંકી, અંબાજી ભાજપ મંડળના પ્રમુખ શ્રી ઇન્દરલાલ ગુર્જર, મહામંત્રી શ્રી શ્રી વિજયભાઈ, એડવોકેટ શ્રી લલિતભાઈ ગુજરાત, સર્વ મહાનુભાવોનું સન્માન કરશે. શ્રી શક્તિ સેવા કેન્દ્ર ના ટ્રસ્ટી શ્રી દુર્ગેશભાઈ અગ્રવાલ, શ્રી શક્તિ સેવા કેન્દ્ર વતી સૌ મંચસ્થ મહાનુભાવોને ખેસ પહેરાવી એમનું સૌનું સન્માન કરશે અને આપણે સૌ અક્ષરના ભાગીદાર બનીશું, તાળીઓથી વધાવીશું. શક્તિ સેવા કેન્દ્ર ના શ્રી દુર્ગેશભાઈ અગ્રવાલ સર્વે આ માન્ય મુખ્યમંત્રી શ્રી તેમજ સર્વ મહાનુભાવોને ખેસ પહેરાવી સન્માને છે. આપણે જોરદાર તાળીઓ પાડીને વધાવીશું મિત્રો. વિશ્વભરમાં બિરાજમાન 51 શક્તિમાં હૃદય અરવલ્લીની ગિરિમાળામાં ધબકે છે. પાવન ભૂમિ અંબાજીમાં ઉજવાશે અમૂલ્ય અવસર અને થશે ભક્તિનો અનેરો સંગમ. વિશ્વભરના જુદા જુદા ખૂણે મા ભક્તિના 51 જે ભાગ છે એમાં પાકિસ્તાન, એમાં શ્રીલંકા, વિવિધ દેશો એવા અને ભારતના ખૂણે ખૂણે એ દરેકનો અહીંયા આગળ આપે રૂપ પ્રતિકૃતિનું નિર્માણ થયું છે. જોરદાર તાળીઓથી વધાવી છું ગુજરાત સરકારના ભાવને. મિત્રો, તમે 51 એક સાથે વિશ્વના ખૂણે ક્યાંય જવાનું નથી. ગબ્બરના ગોખમાં અને ચારચરના ચોકમાં આવ્યા એટલે 51 જગ્યાએ તમે ફરી આવ્યા. એ શ્રેષ્ઠ ભાવ ગુજરાત સરકારે અને આપણે જે કર્યો છે એ ભાવ માટે એકવાર જોરદાર તાળીઓ આપ જ્યાં બેઠા છો ત્યાં, અને એકવાર બોલો અંબે માત કી જય. સર્વે મિત્રોને વિનંતી
છે કે આજે આપણે મા દુર્ગાના આંગણામાં બેઠા છે અને આ પાવન અવસર આવ્યો છે કે આ માતાજીની જયનો જય જયકાર થવો જોઈએ અને તમારો અવાજ પૂરા ગબ્બર પર ગુંજવો જોઈએ ફરીથી એકવાર સાથે મળીને બોલીએ બોલો અમે માતે કી જય ઓ આદરણીય શ્રી પુણેશભાઈ મોદી માનની મંત્રી શ્રી માર્ગની મકાન વાહન વ્યવહાર નાગરિક ઉડ્ડયન પ્રવાસન સાહેબને વિનંતી કરીશ કે આપણે સૌને પ્રસંગોથી ઉદ્બોધન કરશે એકવાર માનની મંત્રી સાહેબને જોરદાર તાળીઓથી વધાવીશું આપણે समग्र अंबाजी धाम में आनंद ने उल्लास ना वातावरण वच्चे अने तेमा पण खास करीने हिंदुओं नव वर्ष चैत्र महीना थी प्रारंभ थयो छे त्यारे अने एमां पण માતાજી માટેની નવરાત્રી અને આ નવરાત્રીના શુભ અવસરે સમગ્ર પવિત્ર અંબાજી ધામમાં આજે અનેક જગ્યા ઉપર શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે 3 કરોડના પ્રોજેક્ટની રકમ જેમાં યાત્રિક સુવિધા કેન્દ્રથી લઈને અનેક પ્રકારની સુવિધા શ્રી 51 શક્તિપીઠ સર્કલ અને ગબ્બર સર્કલ રૂપિયા 48 લાખના ખર્ચે લોકાર્પણ ગેટ સાંસ્કૃતિક ગ્રામ 3D વર્ચ્યુઅલ ધાર્મિક સ્ટોલ અને સાંસ્કૃતિક કાર્યક્રમો તે ઉપરાંત આજે લાઇટ એન્ડ સાઉન્ડ શો એ પણ પ્રોજેક્ટ રકમ 13 કરોડ અને 35 લાખના ખર્ચે આમ અનેક પ્રકારના લોકમાતા પવિત્ર સરસ્વતી નદીના ઉદ્ભવ સ્થાને અને સમગ્ર અંબાજી ધામના ખૂણે ખૂણે આજે અમારા ગુજરાત સરકારના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પ્રવાસ કર્યો અને આમ સમગ્ર અંબાજી ધામમાં એક ઉત્સાહ અને અનેરું વાતાવરણનો સંચાર કર્યો છે ત્યારે આજે આપણે સૌ હિન્દુસ્તાનના નેતા વિશ્વના નેતા અને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને કે જેમના વિઝન અને એમના માર્ગદર્શન હેઠળ 51 શક્તિપીઠ એ સમગ્ર કાર્યક્રમ એની રૂપરેખા એનું આયોજન એ સંપૂર્ણ આપ જોઈ શકો છો તેનું જો કોઈ યશ આપવો પડે તો એ આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદીને આપવો પડે અને એવા આપણે જે વિરાસતમાં મળ્યું છે એવો આપણો આ 51 શક્તિપીઠ અને અનેક પ્રકારના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય મંત્રી શ્રી અરવિંદભાઈ રેયાણીજી અમારા બંને સાંસદ મોરબી શ્રી પરબતભાઈ પટેલ શ્રી દિનેશભાઈ અનાવડિયાજી ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા ગુજરાત સરકારના મુખ્ય સચિવ માન્ય શ્રી પંકજકુમારજી ગુજરાત સરકારના મુખ્ય અગ્ર સચિવ આદરણીય કૈલાસનાથજી અમારા વિભાગના સચિવ હાર્દિક શુક્લજી યાત્રાધામના સચિવ આરા રાવલજી મુરબ્બી નંદાજી ઠાકોર પાર્ટીના અધ્યક્ષ શ્રી ખુમાનસિંહ બાપુ શ્રી સુરેશભાઈ શાહ
અને મંચ પર ઉપસ્થિત અનેક આદરણીય મહાનુભાવો ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, હિન્દુસ્તાન એ તો યાત્રાઓનો દેશ છે. સમગ્ર વિશ્વમાં અહીંયાની જેટલી આધ્યાત્મિકતા કોઈ દેશની નથી. અહીં સાક્ષાત જો કોઈ જન્મ લીધો હોય, ભગવાને સાક્ષાત આ પુણ્યભૂમિ પર જન્મ લીધો હોય, એવી જે ઘટના છે સમગ્ર ભારત વર્ષ હિન્દુસ્તાનમાં છે. ક્યાંય આ પ્રકારની વાત તમને જોવા ના મળે. અને એટલા માટે આ ધાર્મિકતાને વરેલો દેશ અને અનેક લોકોની જે ધાર્મિક આસ્થા, ધાર્મિક ભક્તિ, એ માં અંબાના દર્શન માટે અને માં અંબાજી માટે દરેક કરોડો કરોડો દેશ દુનિયાના જે આપણા ભાઈ બહેનો છે એના માટે શ્રદ્ધા અને આસ્થાનું જો કોઈ કેન્દ્ર હોય તો એ આપણું અંબાજી ધામ છે. મને કહેવાનું મન થાય કે સોમનાથ દાદાનો જીર્ણોદ્ધાર કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ એ આપણું સ્વાભિમાન છે અને વિશ્વનાથ દાદાનું મંદિરનો જીર્ણોદ્ધાર કરનાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ આપણું અભિમાન છે. આપ જો દગલે ને પગલે સમગ્ર દેશ અને દુનિયામાં એ અનેક પ્રકારના કુંભ હોય, ચાર ધામની યાત્રા હોય, દરેક વ્યક્તિના મનમાં શ્રદ્ધા આસ્થા, ભગવાન પ્રત્યેની અકૃત શ્રદ્ધા અને એના કારણે એના જીવનમાં શાંતિ હોય છે. અને એટલા માટે આ ધાર્મિક શ્રદ્ધા જે લોકોમાં છે, આવા અનેક સ્થાનો ઉપર ગુજરાત સરકાર અનેક પ્રકારની સાધન સગવડ સુવિધા ઉપલબ્ધ કરવા માંગે છે. અનેક લોકો અહીંયા આવે, યાત્રાધામની મુલાકાત લે, માં અંબાના દર્શન કરે, તો એને સુવિધા મળવી જોઈએ. એને રહેવા માટે ગેસ્ટ હાઉસ હોય, સર્કિટ હાઉસ હોય, એને આવવા માટે બસ હોય, અહીંયા ટ્રાફિક ન થાય એના માટે બાયપાસ રોડનું આયોજન કરવામાં આવે, અહીંયા એસટી બસ સ્ટેન્ડની સુવિધા કરવામાં આવે, અહીંયા હેલીપોર્ટ બનાવવામાં આવે, શુદ્ધ પીવાનું પાણી મળે એની વ્યવસ્થા કરવામાં આવે, મંદિરની અંદર રાઉન્ડ ધ ક્લોક 24 કલાક સફાઈ કરવામાં આવે, દર્શનાર્થીઓને દર્શન કરવા માટે બાળક હોય, વૃદ્ધ હોય, દિવ્યાંગ હોય, એ અનેકને સુવિધા મળે, સીસી કેમેરા હોય, આવી અનેક પ્રકારની સાધન સગવડ સુવિધા આપવા માટે અમારી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના શાસનવાળી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર એક કટિબદ્ધ છે. લોકોની મુશ્કેલીઓ ખબર છે, ગુજરાતના ખૂણે ખૂણે, હિન્દુસ્તાનના ખૂણે ખૂણે, વિશ્વના ખૂણે ખૂણેથી લોકો આવે, ટુરિસ્ટ સર્કિટનું પ્લાનિંગ કરવામાં આવે, લોકો અહીંથી ક્યાં ક્યાં જશે એનું પ્લાનિંગ કરવામાં આવે. અને આમ અહીંયા કોઈ પણ દર્શનાર્થી આવે, કોઈ પણ ભાવિ ભક્ત આવે, કોઈ પણ શ્રદ્ધાળુ આવે, કોઈ પણ ભક્ત આવે, એને તમામ પ્રકારની સુવિધા સગવડ પ્રાપ્ત થાય અને દર્શન થાય, એને કોઈ મુશ્કેલી ના પડે અને સરળતાથી એ આ દર્શનનું કામ, આ ધાર્મિક પવિત્ર કામ કરે. આજે મને કહેતા આનંદ થાય છે કે સમગ્ર ગુજરાતની અંદર પાવાગઢ મુકામે પણ ગુજરાત સરકારે લગભગ 125 કરોડ રકમ એ અનુદાન આપીને ત્યાં એક ભવ્ય મંદિર, મહાકાળી માતાનું મંદિર, એક ભવ્યમાં ભવ્ય મંદિર, એ રોપવેમાં જવાનું, એનું રોપવેથી હજુ 350 જે
दादर छे एना माटे बीजा रोपवे नु आयोजन ता अनेक प्रकार नी सुविधा उभी करी छे। सोमनाथ दादा नी वात करिए, पवित्र सोमनाथ धाम अनेक प्रकार नी सुविधा ता उभी थई रही छे। अने मने कहेवानुं मन थाय के 2016 पछी 2014 पछी आपणा लोकलाड़ीला नरेन्द्र भाई मोदी साहेबे समग्र देश की अंदर यात्रा धाम प्रवास धामे विकसे एना माटे प्रसाद योजना, आ योजना अंतर्गत अनेक प्रकार की सेवा सुविधा मळे। कोई व्यक्ति आवी होय ने पूछपरछ करे तो एने तरत जवाब मळे, वृद्ध व्यक्ति आवी होय तो एने बेसवानुं स्थान मळे, एने टिकिट बुकिंग करवी होय बीजी सवलत जोईती होय एनुं त्यांथी मार्गदर्शन मळे, वाईफाई सुविधा होय, भोजननी व्यवस्था होय, आवी अनेक प्रकारनी सुविधा आ प्रसाद योजना अंतर्गत आ पवित्र यात्रा धाम ने करोड़ों करोड़ रूपियानी ग्रांट फाड़वा बदल केन्द्रनी अंदर ना आदरणीय प्रधानमंत्री नरेन्द्र भाई मोदी साहेब ने मोदी सरकार ने पण लाख लाख अभिनंदन आप्युं। आठे आठ अमारा पवित्र यात्रा धाम, आ यात्रा धाम नी अंदर दर पूनम नी अंदर अनेक लाखों श्रद्धालु आवे, लाखों नी संख्या थाय, कोई पण प्रकार नी भीड़ भाड़ ना रहे। आ बधी व्यवस्था ए लो एंड ऑर्डर ना मार्फत पण, यातायात ना मार्फत पण, अने अंदर रहेली आजू बाजू नी तमाम सेवा सगवड़ पर उपलब्ध कराने गुजरात सरकार आ कार्य करे। अहीं आजे जे बाईपास रोड 124 करोड़ ना खर्चे ए पण अमे आगळ वधी रह्या छे, फॉरेस्ट ने जीआईडीसी नी जग्यामांथी 10 मीटर नो रोड, 5.1 किलोमीटर वाळो रोड, आ रोड नु पण निर्माण थाय जेने कारणे अंबाजी मंदिर पासे आवतो ट्राफिक ए पण बारोबार बारथी निकळी जाय, बनासकांठामां बीजा पालनपुर मुकामे पण आ काम अमे करी रह्या छे। तो पवित्र यात्रा धाम ने विकसावानु, लोको सुधी आ आपणी धार्मिक आस्था जे पड़ेली छे गामे गाम, दरेक व्यक्तिना मनमां, दरेक व्यक्तिना जीवनमां एनी एक ख्वाहिश होय छे, एनी एक इच्छा होय छे, एने एम थाय के मारा जीवता जे हुं चार धामनी यात्रा करूं, जीवता जे हुं गुजरातना आठे आठ पवित्र यात्रा धामनी यात्रा करूं, एम करीने एनुं जीवन धन्य बनतुं होय छे। જ્યારે પૂનમ હોય ત્યારે લાખો લોકો આવે, આપ કલ્પના કરો આઠે પાય યાત્રા ધામ ની અંદર કરોડો લોકો દર્શન માટે આવે અને પૂનમ ભરે, એ પછી વડતાલ હોય, ડાકોર હોય, શામળાજી હોય, સોમનાથ હોય, દ્વારકા હોય, શ્રદ્ધાળુઓ ચાલતા આવે, કાવડ લઈને આવે, પગપાળા આવે, એનામાં અખૂટ શ્રદ્ધા છે। અને એટલા માટે અમારી ગુજરાત સરકાર દરેક યુવાનોમાં જે ધાર્મિક શક્તિ પડેલી છે, ધાર્મિક ભક્તિ પડેલી છે, એ ધાર્મિક શક્તિ અને ધાર્મિક ભક્તિને રાષ્ટ્ર શક્તિ અને રાષ્ટ્ર ભક્તિમાં એને કન્વર્ટ થાય એ રીતનું કામ અમારી સરકાર કરી રહી છે। આજનો યુવાન આવતીકાલે જે શ્રદ્ધાથી જે યાત્રાધામ માટે, જે ભગવાન માટે જે શ્રદ્ધા અને નિષ્ઠા અને જે આસ્થાથી પગપાળા ચાલતો આવે, આવનારા દિવસોમાં એ શ્રદ્ધા, એ જ નિષ્ઠા અને એ જ આસ્થાથી એ ભારત માટા માટે પણ કામ કરે, એ પ્રકારનો ગુજરાત સરકારનો રવૈયો રહ્યો છે। ત્યારે આપ સૌ આટલી મોટી સંખ્યામાં આજે ચાચરના ચોકમાં ગબ્બર મુકામે ઉપસ્થિત રહ્યા છો, ધર્મ પ્રત્યે આપની જે શ્રદ્ધા છે એ અખૂટ શ્રદ્ધા આપ આજે સાક્ષાત અહીંયા માં અંબાના ચરણોમાં આપ વધાર્યા છો, ત્યારે આપ સૌનું સ્વાગત પણ કરું છું, આપ સૌને આભાર પણ માનું છું અને આપ સૌનું અભિનંદન પણ આપું છું। ભારત માતા કી જય। ખૂબ ખૂબ અભિનંદન અને જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય
श्री पूर्णेश भाई मोदी, माननीय मंत्री श्री मार्ग ने मकान वाहन विहार नागरिक उड़न प्रवास ने यात्रा धाम विकास गुजरात राज्य। ये वो गुजरात है जहाँ से गुजर गई रात है। यहाँ सपनों साकार की सौगात है। यहाँ संस्कृति संस्कार धर्म प्रेम का सहवास है। ये नया गुजरात है, ये डिजिटल गुजरात है, ये अव्वल गुजरात है। साहब ने खूब सरस बात करी। धार्मिकता, धार्मिक शक्ति ने, राष्ट्र शक्ति ने, धार्मिक भक्ति ने, राष्ट्रभक्ति खूब आभार साहेब छीनो। अने हवे अपना प्रजावत्सल लोक लाडीला यशस्वी माननीय मुख्यमंत्री श्री आदरणीय श्री भूपेन्द्रभाई पटेल साहेब ने विनंती करीश के आपने उद्बोधित करशे। माननीय मुख्यमंत्री साहेब, अपने एक बार जोरदार ताळीओथी साहेब श्री ने वधावीशुं। चैत्री नवरात्रिना मंगल पर्वे यात्राधाम अंबाजी खाते गब्बर गोखनी गोदमा यात्राधाम विभाग द्वारा आयोजित परिक्रमा महोत्सव, संस्कृत ग्राम प्रदर्शनी, लाइट एंड साउंड शो ना लोकार्पण प्रसंगे मारी साथे मंच पर उपस्थित मारा साथी अने कैबिनेट मंत्री श्री पूर्णेश भाई मोदी, राज्य कक्षाना मंत्री श्री अरविंद भाई रयाणी, सांसद श्री परबत भाई पटेल, सांसद श्री दिनेश भाई, धारासभ्य श्री शशिकांत भाई पंड्या, जिला भाजपना अध्यक्ष श्री गुमान सिंह चौहान, जिला प्रभारी श्री नंदाजी ठाकुर, मुख्य अग्र सचिव श्री कल्याण हासन जी, मुख्य सचिव श्री पंकज कुमार, प्रवासन सचिव श्री हरीश शुक्ला जी, कलेक्टर श्री, डीडीओ श्री, मंचस्थ सौ महानुभाव, विशाल संख्या में उपस्थित सर्व धर्म प्रेमी भाइयों बहनों अने प्रेस मीडिया ना मित्रों सौने नमस्कार। चैत्री नवरात्रि ना पावन दिवस में जगत जननी मां अंबाना आशीर्वाद नो अवसर मळ्यो छे। मां अंबानी कृपा सतत गुजरात पर वरसती रहे तेवी मारी माताजी ना चरणों मां हूँ प्रार्थना करूँ छू। आरासुरी अंबाजी मातानू मंदिर पुराण प्रसिद्ध शक्तिपीठ छे। 358 सुवर्ण कलश धरावतू देश में एक मात्र शक्तिपीठ छे। अहीं आवनार भक्तों ने समग्र भारत की 51 शक्तिपीठ ना दर्शनों लाभ मळे। एक स्थले तमाम शक्तिपीठना दर्शन करीने श्रद्धाळुओ धन्यता अनुभवे तेवा पवित्र उद्देश्य साथे आदरणीय नरेन्द्र भाई मोदीए आ 51 शक्तिपीठ परिक्रमा पथनुं भूमिपूजन कर्युं हतुं। भारतीय जनता पार्टी श्री नरेन्द्र भाईना मार्गदर्शन अने प्रेरणाथी एवी कार्य संस्कृति विकसावी छे के जेना खातमुहूर्त आपणे करीए तेना लोकार्पण पण आपणे ज करीए छीए। रूपये 61 करोड़ ना खर्चे तैयार थे आ परिक्रमा पथ नु कार्य पण तेमणे पूर्ण करावी छे। आ शक्तिपीठ परिक्रमा पथ में कुल 20 शक्तिपीठ संकुल छे जेमां 37.5 पुजारी सतत सेवा पूजा करता रहे छे। आज थी अहीं गिरनारनी लीली परिक्रमा समान श्री 51 शक्तिपीठ त्रिदिवसीय परिक्रमा महोत्सव शुरू थयो छे। आदिवासी आश्रम शाला अंबाजी 51 दीकरियों द्वारा कलश यात्रा अने धार्मिक उत्सव सेवा समिति द्वारा गब्बर टोच ऊपर थी माताजी नी ज्योत लावी तमाम मंदिरों में ज्योत अर्पण कार्यक्रम साथे परिक्रमानो आपणे आजे प्रारंभ कर्यो छे। अखिल भारतीय नागर परिषद अने समग्र गुजरात नागर परिषद द्वारा 51 शक्तिपीठ परिक्रमा मार्ग में आवेल कुल 5 यज्ञशालाओं में विविध प्रकार यज्ञों करवामां आव्या छे अने आवनार 2 दिवस में पण आ यज्ञों चालू रहेवाना छे। बनासकांठा जिल्लानी विविध भजन मंडळीओ द्वारा भजन सत्संग कार्यक्रम योजाशे। अमदावादना 646 मंडळो द्वारा आनंद गरबानी अखंड धून करवामां आवनार छे।
आ बधाज जप तपना कार्यक्रमों द्वारा अहीनी आध्यात्मिक चेतना में अद्भुत पूर्व वधारो थशे अने तेनी आजना कार्यक्रम में पण आपणने सौने अनुभूति थई रही छे। आ परिक्रमा करवा आवता श्रद्धाळुओं ने परिक्रमा साथे 51 शक्तिपीठनी माहिती सरल अने सहज रीते मळी सके तेना इतिहास मनोरंजनना माध्यमथी जाणी सके ते माटे 13 करोड़ 35 लाखना खर्चे लाइट एंड साउंड शो आजे खुल्लो मुकवामां आव्यो छे। हवे अहीं परिक्रमा पथ पर आवनार यात्राळुओने यात्रा वधु आनंदित बनी रहेशे। अंबाजीमां चैत्री नवरात्रिमां आजे एक रीते जाणे विकास पर्व उजवाई रह्यो छे। आ पावन पर्वना दिवसोमां आजे कोटेश्वर महादेव मंदिर खाते रूपया 3 करोड़ खर्चे रिनोवेशन कार्य आरंभवानुं छे। आ कोटेश्वर धाम ए पवित्र सरस्वती नदीनुं उद्भव स्थान छे। आदिजाति समुदायना श्रद्धाळुओं माटे उत्तर क्रिया माटेनुं आ पवित्र स्थान छे। अहीं आवनार श्रद्धाळुओंनी सुविधामां वधारो थाय ते माटे आजे कार्यनी शरूआत थई छे। अंबाजी मंदिरनी नवी वेबसाइट અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવાયેલી મોબાઈલ એપ પણ લોન્ચ કરી છે, જેથી અહીં દૂર દૂરથી આવનાર યાત્રુકોને વધુ સુગમતા રહે, અંબાજીના તીર્થના કાર્યક્રમની માહિતી મળતી રહેશે। એટલું જ નહીં, વિશ્વભરના આસ્થાળુઓ અંબાજી ધામ વિશે ઘરે બેઠા પરિચિત થઈ શકશે। હું અહીં જ્યારે આસોની નવરાત્રિમાં માના આશીર્વાદ લેવા આવ્યો હતો ત્યારે અંબાજી ગામ તથા આજુબાજુના રહેતા મદારી, ભરથરી તથા વાડી જેવા વિચરતી જાતિના લોકો કે જેમની પાસે પાકા મકાનો ન હતા તેવા 33 પરિવાર માટે રહેણાંક પ્લોટની સનદ અને મકાન સહાય આપવામાં આવી હતી। તેમના માટે વીજળી, પાણી, શૌચાલય જેવી પાયાની સુવિધાઓ સાથે શિવ શક્તિ સોસાયટીનું નિર્માણ થઈ રહ્યું છે। અમારી સરકારનું લક્ષ્ય છે કે ગરીબમાં ગરીબ વ્યક્તિના માથે છત હોય। આજે વધુ 41 પરિવારોને રહેણાંક પ્લોટની સનદ આપતા ખૂબ આનંદ થાય છે અને આ 41 પરિવારના જીવનનું એક સ્વપ્ન પૂરું થશે। ચૈત્રી નવરાત્રિમાં દરિદ્ર નારાયણ અને આદ્ય શક્તિના આશીષ અવસર આવાસ રૂપે મળવાના છે। આજે ચાચર ચોક ખાતે એગ્રો મોલનો શુભારંભ થયો છે। આ એગ્રો મોલ દ્વારા આ ક્ષેત્રના એફપીઓ ને પ્રોત્સાહન મળશે। ખેતીને વધુ સારી બનાવવા, ખેત પેદાશોનું પ્રોસેસિંગ કરીને ખેડૂતોને વધુ લાભ થાય તે માટે અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે। ખેતી હવે બદલવાનો સમય પાકી ગયો છે। આપણે રાસાયણિક ખાતરના વધુ ઉપયોગથી ધરતી માતાના સ્વાસ્થ્યને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે। હવે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવું છે। પ્રાકૃતિક ખેતીથી પેદા થયેલ વસ્તુઓ વધુ આરોગ્યપ્રદ છે, તેનો બજાર ભાવ પણ સારો મળે છે। ગુજરાત સરકાર ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે દર મહિને 900 રૂપિયા ગાયના નિભાવણી ખર્ચ પેટે પણ આપે છે। આપણે ગુજરાતમાં દરેક ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા 75 ખેડૂત તૈયાર કરવા છે। માતાજીના નવરાત્રિના આ પાવન પર્વમાં આપણે સંકલ્પ લઈએ કે આપણે હવે ધરતી માતાને સ્વસ્થ રાખીશું। મને લાગે છે કે આ સંકલ્પ દ્વારા આપણે આપણી ધરતી માતાનું ઋણ ચૂકવીશું। આપણે પ્રાકૃતિક ખેતી દ્વારા રાજ્યના ખેડૂતને આત્મનિર્ભર બનાવવા છે અને તેના દ્વારા આપણે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવું છે। આવો આપણે સૌ આ ભગીરથ પ્રયાસમાં સાથે જોડાઈએ। એ જ અભ્યર્થના, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। જોરદાર તાળીઓ પાડીને વધાવીશું માનની સાહેબ, મુખ્યમંત્રી સાહેબને સાપની વાત સાહેબ એમ કહેવાનું મન થાય કે ખરેખર ગુજરાતનો આ વિકાસ છે અને વિકાસનું આ ગુજરાત છે। જોરદાર તાળીઓ પાડીને વધાવીશું અને હવે આગળ વધીએ એ પહેલા આપ સૌને એક નમ્ર વિનંતી છે કે આપની ખુરશીની દિશા બદલી દઈશું, કારણ હવે આપણે એક અવિસ્મરણીય, અકલ્પનીય ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શોના ભવ્ય પ્રારંભના ભાગીદાર બનવા જઈ રહ્યા છીએ, ત્યારે હું આપણા લાડીલા માનનીય મુખ્યમંત્રી સાહેબને નમ્ર વિનંતી કરીશ કે તેઓ આ કાર્યક્રમ કરશે, ખુલ્લો મૂકશે।
माननीय मुख्यमंत्री साहेब ने विनंती कि आपना वरद हस्ते आ कार्यक्रम नो आप अनावरण करशो अने गुजरात नी जनता ने एक श्रेष्ठ लाहो आपीशु। भारत नो सौथी मोटो लाइट एंड साउंड शो शुरू थवा जई रह्यो छे। नमस्कार। गुजरात पवित्र यात्रा धाम विकास बोर्ड गुजरात सरकार और श्री आरासुरी अंबाजी माता देवस्थान ट्रस्ट द्वारा प्रस्तुत आधुनिक टेक्नोलॉजी से निर्मित जय मां अंबे 3D प्रोजेक्शन मैपिंग शो में आप सभी दर्शक गणों का हार्दिक स्वागत है। ये वो पावन भूमि है जहां एक जीवन में एक साथ एक ही स्थान पर दर्शन की सोच के अंतर्गत सभी श्रद्धालुगण श्री 51 शक्तिपीठों के सौभाग्यपूर्ण दर्शन पाकर धन्य हो सकते हैं। आप सभी से निवेदन है, कृपया शो के दौरान अपने मोबाइल फोन बंद कर दें और अपने निर्धारित स्थान पर बैठ जाएं। धन्यवाद। कश्चन ससत्स्य श्वक सुभद्रिकाम कांपील वासिनीम जिन्हें अंबा अंबिका और अंबालिका जैसे विभिन्न नामों से पुकारा जाता है, जो सुभद्रिका और कांपील वासिनी जैसे नामों से जगत में विख्यात है, हम सब उस मां अंबा के प्रत्येक रूप को प्रणाम कर उनका आवाहन करते हैं। तालुका दांता, जिला बनासकांठा, राज्य गुजरात। यहीं अंबिका वन में आरासुर की पहाड़ियों के दक्षिण पश्चिम में अरावली की पुरानी पहाड़ियों में गब्बर पर्वत पर विद्यमान है अंबाजी माता का ये मूल पवित्र स्थान, जो ब्रह्मांड की सर्वोच्च ब्रह्मांडीय शक्ति का उद्गम स्थल है। देवी पुराण में वर्णित मां शक्ति के 51 शक्ति पीठों में से एक इस प्राचीन मंदिर में करोड़ों श्रद्धालु मां अम्बा का आशीर्वाद लेने आते हैं। इन शक्ति पीठों के बनने के संदर्भ में अनेक पौराणिक कथाएं जनमानस में प्रचलित हैं। उन्हीं में से एक कथा है प्रजापति दक्ष और मां सती की। एक बार प्रजापति दक्ष ने संसार का पूर्ण रूप से संचालन करने हेतु एक सभा बुलाई। उस सभा में सभी देवी देवताओं के साथ ब्रह्मा, विष्णु और महेश भी उपस्थित थे। प्रजापति दक्ष के आगमन पर सभी उपस्थित देवताओं ने अपने स्थान पर खड़े होकर उनका आदर किया, परंतु भगवान शिव ने ऐसा नहीं किया। इस बात से क्रुद्ध होकर महाराज दक्ष ने कहा, शिव, मेरे आगमन पर सभी उपस्थित देवताओं ने अपने स्थान पर खड़े होकर मेरा अभिनंदन किया, लेकिन तुमने ऐसा न करके मेरा अपमान किया है। तुम जैसे मुंडधारी, गले में नाग को लपेटे, शरीर पर शमशान की भस्म लपेटे प्रेत को तो इस सभा में बुलाना ही नहीं चाहिए था, परंतु मेरे दामाद होने के कारण तुम्हें इस सभा में बैठने की अनुमति मिली। ये सब ज्ञात होते हुए भी तुम्हारा यह दुर्व्यवहार
हमें स्वीकार नहीं है। हे प्रजापति, अगर आपको ऐसा लगता है कि मैंने खड़े ना होकर आपका अपमान किया है तो मैं क्षमा प्रार्थी हूं। आप मेरी अर्धांगिनी सती के पिता हैं। मैं भला आपका अनादर कैसे कर सकता हूं? मेरे हृदय में आपके लिए सदैव आदर एवं प्रेम ही है। तुम अपने प्रपंचों से मेरी पुत्री सती को भ्रमित कर सकते हो शिव, परंतु मुझे नहीं। मैं अभी तुम्हें इस दुराचार का दंड दूंगा। जाओ, मैं तुम्हें श्राप देता हूं शिव कि इस संसार में अब जब भी कोई यज्ञ का आयोजन होगा तुम सभी यज्ञों से बहिष्कृत रहोगे। तुम्हें किसी भी यज्ञ में पूजा नहीं जाएगा। प्रजापति दक्ष के इस श्राप से तो मानो जैसे पूरे संसार में पूजा पाठ करना ही निषेध हो गया था। शिव की आराधना किए बिना भला कोई यज्ञ कैसे आयोजित कर सकता है? तब नारद मुनि अपने भ्राता दक्ष को समझाने उनके पास पहुंचे और उनसे कहा, नारायण नारायण भ्राता दक्ष, क्रोध के वशीभूत आपने तो देवों के देव महादेव को ही श्राप दे दिया। ऐसा लगता है कि संसार में ना तो अब पूजा पाठ होंगे और ना ही यज्ञ होंगे, क्योंकि महादेव की आराधना किए बिना तो सब पूजन विधान अधूरे ही रहेंगे। यह केवल आपका भ्रम है भ्राता नारद, केवल भ्रम। आपको और समस्त संसार वासियों को अगर ये भ्रम है कि उस अघोरी शिव के बिना पूजा पाठ या यज्ञ नहीं हो सकते, तो मैं स्वयं ही एक यज्ञ का आयोजन कर सभी की शंकाओं पर पूर्ण विराम लगा दूंगा। नारायण 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 नारायण। प्रजापति दक्ष ने कनखल में एक उत्तम यज्ञ का आयोजन किया। उस यज्ञ में सम्मिलित होने के लिए प्रजापति ने ब्रह्मा, विष्णु, इंद्र एवं सभी अन्य देवी देवताओं को आमंत्रित किया, परंतु अपनी बात सिद्ध करने हेतु उन्होंने भगवान शिव और सती को निमंत्रण नहीं भेजा। जब सती को ये ज्ञात हुआ तो वो स्वयं ही यज्ञ में सम्मिलित होने एवं अपने पिता से मिलने कनखल जा पहुंची। सती को देखकर प्रजापति दक्ष क्रोधित हुए और उन्होंने अपनी ही पुत्री का तिरस्कार करते हुए कहा, जब तुम्हें और तुम्हारे शिव को निमंत्रण ही नहीं दिया गया तो तुम इस यज्ञ में क्या करने आई हो सती? यह उत्तम यज्ञ है, जाओ, यहां तुम्हारी या तुम्हारे शिव के लिए कोई स्थान नहीं है। पिताश्री, आप मेरे स्वामी शिव की निंदा बंद करें। आप ऐसा सोच भी कैसे सकते हैं कि बिना शिव की आराधना किए कोई यज्ञ सफल भी हो सकता है? अगर आप ऐसा सोचते हैं तो यह आपकी बहुत बड़ी भूल है पिताश्री, बहुत बड़ी भूल। भूल? कैसी भूल? इस यज्ञ में जिन देवताओं को उपस्थित होना चाहिए था वे सभी यहां उपस्थित हैं। यहां संसार को भ्रमित करने वाले तुम्हारे अघोरी शिव की कोई आवश्यकता नहीं है। पिताश्री, मैं फिर कहती हूं कि शिव निंदा बंद करें। मुझे लज्जा आती है ये कहने में कि मैं आपकी पुत्री हूं। मैं अब इस देह में रहकर आपकी पुत्री बनना अस्वीकार करती हूं। मैं अभी इस अग्निकुंड में कूदकर अपनी देह का त्याग करती हूं। अपमान से पीड़ित सती ने अग्निकुंड में कूदकर प्राणाहुति दे दी। सती की मृत्यु का वृत्तांत जानकर क्रोधित शिव ने प्रलयंकारी तांडव प्रारंभ किया। Thank you.
यज्ञ स्थल पर पहुंचे और सती की दिव्य देह को अपने हाथों में उठाकर चारों दिशाओं में विचरण करने लगे। पृथ्वी समेत तीनों लोक व्याकुल हुए तो भगवान विष्णु ने अपने सुदर्शन चक्र से सती की दिव्य देह को 51 भागों में विच्छिन्न कर दिया। धरती पर जिन 51 स्थानों पर देवी सती के अंग कटकर गिरे वे सभी स्थान शक्तिपीठ बन गए। तंत्र चूड़ामणि में वर्णन मिलता है कि देवी सती का हृदय गब्बर पर्वत पर इसी स्थान पर गिरा था जहां आज ये प्राचीन मंदिर स्थापित है। 999 सीढ़ियां चढ़ने के बाद भक्त गब्बर पर्वत की चोटी पर पहुंचते हैं जहां मां अंबा की अखंड ज्योत जो सदियों से प्रज्वलित है श्रद्धालु उसके दर्शन करते हैं। इस प्राचीन मंदिर में मां अंबा ज्योत स्वरूप विराजमान है। दिव्य ज्योत के साथ साथ गब्बर पर्वत पर मां अंबा के पद चिन्ह एवं रथ चिन्ह भी विद्यमान है। पृथ्वी पर स्थापित देवी के 51 शक्तिपीठ ब्रह्मांडीय शक्ति के केंद्र माने जाते हैं। वैसे तो अधिकांश शक्तिपीठ भारत में ही स्थित हैं, परंतु इनमें से कुछ विदेशों में यानी बांग्लादेश, नेपाल, पाकिस्तान, श्रीलंका और तिब्बत में भी स्थित हैं। प्रत्येक श्रद्धालु की ये मनोकामना होती है कि वो इन 51 शक्तिपीठों के दर्शन कर सके, परंतु वर्तमान समय में इन 51 शक्तिपीठों के दर्शन करना हर किसी श्रद्धालु के लिए संभव नहीं है। इस असुविधा के निवारण हेतु या कहें श्रद्धालुओं की 51 शक्तिपीठों के दर्शन की मनोकामना भी इस धाम पर पूर्ण हो जाती है। गब्बर पर्वत की 3 किलोमीटर की परिक्रमा में 51 शक्तिपीठों के मूल मंदिरों की प्रतिकृतियों की प्राण प्रतिष्ठा की गई है। ये सभी मंदिर मूल मंदिर के प्रतिलिपि हैं और इनमें वैसे ही पूजा अर्चना की जाती है जैसे कि मूल मंदिर में होती है। मां आद्य शक्ति के वैसे तो अनेक रूप हैं, लेकिन श्री आरासुरी अंबाजी से जुड़ी एक और कथा जनमानस में प्रचलित है जिसमें मां के दिव्य महिषासुर मर्दिनी के रूप का उल्लेख है। देवी भागवत पुराण में वर्णित ये कथा है महिषासुर की, जिसका संहार मां शक्ति ने किया था। महिषासुर ने ब्रह्मा जी को प्रसन्न कर उनसे वरदान प्राप्त किया कि उसे कोई भी मनुष्य, पशु या देव नहीं मार सकता। वरदान मिलते ही जब महिषासुर ने तीनों लोक में हाहाकार मचा दिया, वो अत्याचार का जीवंत प्रतिमान बन चुका था। मेरी शक्तियों के समक्ष अब कोई भी देवता या मनुष्य मुझे परास्त नहीं कर सकता। ब्रह्मा जी के वरदान से तो मैं अब काल को भी चुनौती दे सकता हूँ। मैं अमर हूँ महिषासुर। महिषासुर के आतंक को रोकने के लिए भगवान ब्रह्मा, विष्णु और महेश ने सर्वोच्च मूल ब्रह्मांडीय शक्ति महादेवी आद्य शक्ति की पूजा की, जिससे देवी शक्ति ने
10 हाथों सहित देवी दुर्गा का सुंदर रूप धारण किया। लगातार 9 दिन और रात तक चले इस युद्ध के अंतिम 10वें दिन माँ दुर्गा ने अपने पवित्र खड्ग से महिषासुर का वध किया और महिषासुर मर्दिनी के नाम से जगत में विख्यात हो। महिषासुर मर्दिनी के वात्सल्य रूप को मां अम्बा माना जाता है। गब्बर पर्वत से लगभग 5 किलोमीटर दूर मां अम्बा का नवनिर्मित निज मंदिर भी स्थापित है। वैसे तो ये मंदिर 1200 वर्ष पुराना है, परंतु वर्ष 1975 में इस मंदिर परिसर के पूर्ण जीर्णोद्धार का कार्य आरंभ हुआ। ये मंदिर अपनी सुंदर वास्तुकला एवं भारतीय पारंपरिक संस्कृति के लिए भी व्यापक रूप से प्रशंसित है। अद्भुत नक्काशी से परिपूर्ण इस मंदिर के 103 फीट के शीर्ष पर एक स्वर्ण कलश स्थापित है। ये स्वर्ण कलश आरासुर पहाड़ियों की खदानों से लाए हुए संगमरमर से बना है, जिसे सोने से मढ़वाया गया है। हवा में लहराता मां अंबाजी का ध्वज और उसके साथ राजसी त्रिशूल भी मंदिर के शीर्ष पर सुशोभित है। ये भारत का एकमात्र शक्तिपीठ है जहां लगभग 358 स्वर्ण कलश मंदिर की शोभा बढ़ा रहे हैं। देवी शक्ति को ब्रह्मांड के सर्वोच्च नियंत्रक के रूप में माना जाता है। श्री आरासुरी माता अम्बाजी के निज मंदिर में देवी की कोई मूर्ति या चित्र नहीं है, बल्कि मंदिर की भीतरी दीवार में गोख जैसी एक गुफा है, जिसमें संगमरमर से निर्मित एक पवित्र वीशा यंत्र स्थापित है। ये भी मान्यता है कि ये वीशा यंत्र नेपाल के मूल यंत्रों और उज्जैन शक्तिपीठों से भी जुड़ा हुआ है। इस वीशा यंत्र में इतना तेज है कि इसकी पूजा यहाँ के पुजारी आज भी आंखों पर पट्टी बांधकर करते हैं। निज मंदिर के पवित्र गोख में विराजमान देवी शक्ति को एक दिन में 3 रूपों में सजाया एवं पूजा जाता है। प्रातः काल में मां अम्बे के बाल रूप को प्रसाद के रूप में बाल भोग के साथ पूजा जाता है, तो दोपहर को सोने के थाल में राजभोग प्रसाद के साथ यौवन रूप की पूजा की जाती है। सायंकाल में सायं भोज के साथ प्रौढ़ रूप में उन्हें पूजा जाता है। मुख्य मंदिर में स्थापित मां अम्बा की चांदी की पादुका हो या मां के गोख के ठीक सामने देवी के पवित्र सिंह की मूर्ति हो, भक्त श्रद्धा भाव से अपना शीश झुकाते हैं। श्रद्धालु मां के शेर को कंकु पूजा करके पूजते हैं। इसी निज मंदिर के सामने चाचर चौक है, जहां एक अखंड ज्योत आज भी प्रज्वलित है। पौराणिक कथा के अनुसार इस अखंड ज्योत को मां अम्बा के भक्त अखेराज ने प्रज्वलित किया था। हर युग में मां अम्बा ने अपने भक्तों का उद्धार किया है और उन भक्तों में मर्यादा पुरुषोत्तम प्रभु श्री राम का नाम भी आता है। त्रेता युग में घटित ये किंवदंती आज भी यहां सुनाई पड़ती है। माना जाता है कि सीता माता की खोज करते हुए भगवान श्री राम और लक्ष्मण अर्बुदा के जंगलों में आए थे। यहां उनकी भेंट ऋषि श्रृंगी से हुई।
ऋषि श्रृंगी ने ही श्री राम को देवी शक्ति की आराधना करने के लिए प्रेरित किया। मर्यादा पुरुषोत्तम भगवान श्री राम ने जब देवी की आराधना की तो माँ अम्बा ने उन्हें दर्शन दिए। हे राम, मैं तुम्हारी आराधना से प्रसन्न हूँ, बोलो तुम्हें क्या वरदान चाहिए? हे जगत जननी, हे सर्वेश्वरी, आपका दर्शन प्राप्त करना ही मेरे लिए सबसे बड़ा वरदान है। आप सर्वव्यापी हैं, सब जानती हैं। अगर आप मुझे कोई वरदान देना चाहती हैं तो कुछ ऐसा वरदान दीजिए जिससे इस संसार का कल्याण हो सके। हे दशरथ नंदन, मुझे ज्ञात है कि आप इस भूलोक पर क्यों अवतरित हुए हैं। मैं आपको दिव्य अजय बाण प्रदान करती हूँ। यह बाण अचूक है। आप इससे जिस भी प्राणी पर प्रहार करेंगे उसकी मृत्यु निश्चित है। मान्यता है कि इसी अजय बाण से श्री राम ने रावण का वध किया था। श्री आरासुरी माता अंबाजी मंदिर के ठीक पीछे समर्पित अजय माता मंदिर स्थित है। यहाँ से लगभग 8 किलोमीटर की दूरी पर कोटेश्वर महादेव का एक प्राचीन मंदिर विद्यमान है। आज भी ऐसा विश्वास है कि रामायण के रचयिता महर्षि वाल्मीकि का एक आश्रम इसी स्थान पर स्थापित था। ये पावन स्थान वैदिक कुंवारी नदी सरस्वती के उद्गम स्थल के रूप में भी जाना जाता है। आस्थाएं युगों के महासागर लांघती हुई समय की धार पर अनवरत यात्रा करती हैं। अंबा मां के इस पावन धाम का महात्म्य भी त्रेता को लांघकर द्वापर तक चला आया। मान्यता है कि गब्बर पर्वत पर ही भगवान श्री कृष्ण का मुंडन हुआ था। इसी मान्यता के चलते आज भी श्री आरासुरी माता अंबाजी मंदिर के पीछे स्थित मानसरोवर कुंड में लोग मुंडन संस्कार के लिए आते हैं। महाभारत ग्रंथ में भी इस दिव्य स्थान का वर्णन मिलता है। ऐसा कहा जाता है कि राजकुमारी रुक्मिणी ने भाद्रपद की पूर्णिमा के दिन गब्बर पहाड़ी पर श्री कृष्ण से विवाह करने के लिए माँ अम्बा की आराधना की थी। माँ अम्बा ने प्रसन्न होकर उन्हें श्री कृष्ण की अर्धांगिनी होने का आशीर्वाद दिया था। ऐसी मान्यता है कि इस प्रसंग के पश्चात ही इसी दिव्य स्थान पर पहली बार नवरात्रि पर्व गुजराती गरबा शैली में मनाया गया था। पूर्णिमा के शुभ अवसर पर बहुत बड़े मेले का आयोजन होता है। 7 दिन तक चलने वाले इस मेले के दौरान देश विदेश से आने वाले श्रद्धालुओं का आंकड़ा 25 से 30 लाख तक पहुंच जाता है। इस अवसर पर पूरे मंदिर परिसर और अंबाजी गांव का श्रृंगार किया जाता है। इस मेले के अलावा यहां लाखों श्रद्धालु कार्तिक सूद, पौष सूद पूनम, चैत्र नवरात्रि, श्रावण वद अमावस्या, आश्विन सूद नवरात्रि जैसे पावन त्योहारों पर आयोजित मेलों में भी माँ अम्बा के दर्शन करने आते हैं।
गुजरात पवित्र यात्रा धाम विकास बोर्ड, गुजरात सरकार एवं श्री आरासुरी अंबाजी माता देवस्थान ट्रस्ट हर वो सफल प्रयास कर रहा है जिससे इस देवस्थान की गरिमा उत्तरोत्तर बढ़ती जाए। इन प्रयासों को प्रोत्साहित करने हेतु उनका समर्थन और कोई नहीं बल्कि हमारे देश के माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी तब से कर रहे हैं जब वो इस राज्य के मुख्यमंत्री थे। 51 शक्तिपीठों की प्रतिलिपि को इस देवस्थान पर स्थापित करना उन्हीं की सृजनात्मक सोच का परिणाम है जिससे कि हर श्रद्धालु अपने देश में एक स्थान पर ही सभी 51 शक्तिपीठों के दर्शन कर सके। सन 2008 में 51 शक्तिपीठों के मूल मंदिर की प्रतिलिपियों के निर्माण कार्य हेतु उनके द्वारा यहां भूमि पूजन किया गया और 2014 में ये निर्माण कार्य पूर्ण भी कर लिया गया। गुजरात सरकार इस शक्ति तीर्थ और इसके आसपास के संपूर्ण विकास और नवीनीकरण के लिए समर्पित है। निष्ठा, समर्पण एवं हृदय में सेवा भाव लिए गुजरात सरकार सभी श्रद्धालुओं का श्री आरासुरी अंबाजी माता मंदिर के तीर्थ स्थान में सदैव स्वागत करता है। रिद्धिदे सिद्धिदे, वंश में वृद्धिदे, हृदय में ज्ञान दे, चित्त में ध्यान दे, अभय वरदान दे, दुख को दूर कर, सुख भरपूर कर, आशा को संपूर्ण कर, सज्जन जो हित दे, कुटुंब में प्रीत दे, जग में जीत दे, माया दे साया दे और निरोगी काया दे, मान सम्मान दे, सुख समृद्धि और ज्ञान दे, शांति दे, शक्ति दे, भक्ति भरपूर दे। बोलो श्री अम्बे मात की जय। अद्भुत, अविस्मरणीय, अकल्पनीय, यादगार, तालियों ना जोर गदार गड़गड़ाहट की उदाहरण है। जब पर हमेशा आस्था और श्रद्धा में केंद्र तो रहित थोड़ा से रंगून में अजवाड़ू बनू कब्बर कुमंगन में अजवाड़ू बनू कब्बर सब ये जो अपने आरती में जोड़ावाना छे सब પોતાનું સ્થાન જાળવી રાખશો પણ આરતી એ એ એવા બાળકો કરવાના છે જેમને શ્રી શક્તિ મંડળે કેળવ્યા છે ભિક્ષા સાથે સંકળાયેલા બાળકોને અને આરતીએ વાળા છે અને ભીખે નહીં પણ શાળાએ જવાનો મંત્ર આપ્યો છે તો સૌને વિનંતી કે ગબ્બર તરફ મોઢું રાખીને આપણે પોતાની જગ્યાએ ઊભા થઈશું સર મંત્ર મહાનુભાવોને વિનંતી કે આપણે આરતીમાં જોડાઈશું સૌ માં જગતમાં જમવાના આરતીમાં આપણે સૌ સાથે જોડાઈશું માં અંબામાની આરતીમાં માં જગદંબાની મહાઆરતી ભક્તોના ગુણગાન સાથે શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે એક વાર જોરથી બોલાવીએ विकासकांठा जिला में जग विख्यात आरासुरी माता अम्बा का प्रसिद्ध मंदिर है। यह मंदिर माँ के 51 शक्ति पीठों में से एक माना जाता है जहाँ माँ शक्ति का हृदय गिरा था। यहाँ माँ का स्वरूप श्री यंत्र के रूप में विराजमान है। अंबाजी मंदिर के नजदीक अरावली पर्वत श्रृंखला में गब्बर पर्वत पर माँ अम्बा की अखंड ज्योत युगों से प्रज्वलित है। अखंड ज्योत की इस गर्भगृह के चारों ओर परिक्रमा मार्ग में शक्ति के 51 शक्ति पीठ के मंदिर स्थित हैं। माँ अम्बा के 51 स्वरूपों की आरती एक ही स्थल पर करने का अलौकिक पुण्य फल माँ के भक्तों को मिले और गंगा आरती की तरह ये दिव्य आरती जग प्रसिद्ध बने इस पवित्र भाव के साथ श्री शक्ति सेवा केंद्र प्रयासरत है। गब्बर शक्ति आरती अति विशेष इस कारण से भी है कि शक्ति सेवा केंद्र के द्वारा आरती के लिए प्रशिक्षक बच्चे कुछ वर्षों पूर्व इसी विस्तार में भिक्षावृत्ति से जुड़े हुए थे और श्री शक्ति सेवा केंद्र के अथक प्रयासों के द्वारा आज ये बच्चे माँ के पवित्र आरती से जुड़े हैं। ये सेवा केंद्र अंबाजी विस्तार को संपूर्ण रूप से
बाल भिक्षा वृत्ति मुक्त करने में और सभी बच्चों को भीखे नहीं पर भूलना चाहिए के अभियान में प्रयासरत है। आप सभी के साथ और सहयोग से अंबाजी विश्व के समक्ष राष्ट्र को समर्पित एक अनुकरणित योगदान के लिए जाना जाएगा। एक बार हम सभी मिलकर कहते हैं जय अंबे, जय जय अंबे। दाता ना नुंगरवारी
भक्ति कैया को चतुराई कैया।
को कुबाबार सब पत्थर खाली पर्वत से ना पत्थर से ना મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો હું સર્વે આભાર માનું છું. આદરણીય શ્રી ગુણેશભાઈ મોદી ઉપસ્થિત રહી આપણને પ્રોત્સાહિત કર્યા બદલ એમનો આભાર માનું છું. આદરણીય અરવિંદભાઈ રૈયાણી, આદરણીય પંકજકુમાર, આદરણીય કે કૈલાશ મંત્રી, આદરણીય પરબત કાકા, આદરણીય દિનેશભાઈ અનાવાડિયા, આદરણીય શ્રી હરિભાઈ શુક્લ સાહેબ, આદરણીય શશિકાંત પંડ્યા સાહેબ, સર્વ મંચસ્થ મહાનુભાવોનો હું માના શરણોમાં અને ચરણોમાં આપે ઉપસ્થિત રહી અમને પ્રોત્સાહિત કર્યા, માર્ગદર્શન કર્યા અને માના શરણમાં આજે અલૌકિક જ્યારે દ્રશ્ય સર્જાયું છે અને આપણે સાક્ષી બનાયા એ બદલ હું બનાસકાંઠાની તંત્ર અને યાત્રાધામ વિકાસ બોર્ડ અને સૌથી સહૃદય આભાર માનું છું. અંતિમ ઘડીએ માં જગદંબાનો જય જયકાર કરીએ. સર્વે મિત્રોને નમ્ર વિનંતી છે કે બંને હાથ ઉપર કરીએ અને જોરદાર તાળીઓ સાથે માં અંબાનો આવાજ ગુંજાવે. બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, કોણ આવે, બોલ મારી અંબે, કઈ લેરો ના આજે સમગ્ર અંબાજી ધામમાં ખૂબ આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ છે. ગુજરાત સરકારના અને અમારા સૌના માર્ગદર્શક લોકલાડીના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે કોટેશ્વર મુકામે મંદિરનું ભૂમિપૂજન સંપન્ન થયું. 51 શક્તિપીઠ સર્કલનું પણ લોકાર્પણ થયું. આમ આજે સમગ્ર અંબાજીના ધામમાં અનેક પ્રકારના સુવિધાવાળા, સંકલ્પવાળા, સવલતવાળા સૌને એની અંદરથી આનંદ મળે એ પ્રમાણેના પ્રકલ્પોના ભૂમિપૂજન અને લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન થયા. ખાસ કરીને આજે ગબ્બરમાં મુકામે જે લાઇટ એન્ડ સાઉન્ડ શો અને જે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન હતું,
जे हमने संकल्प कर्यो हतो के 51 शक्तिपीठनी स्थापना आपणा गब्बर उपर थाय अने आजे मने कहता आनंद थाय छे के आजे समग्र अंबाजी धाममां गब्बर धाममां आ संकल्प पूरो थाय छे। आजे जे लाइट एंड साउंड शोना माध्यमथी समग्र माताजीनुं जे आखुं जेम कहेवाय के जे आखी एमनी जे कहानी हती ए आजे बधाए निहाळी छे। आ लाइट एंड साउंड शोना मार्फतथी आवनार अनेक भक्तो अहींयाथी अनेक गणी प्रेरणा लईने आवे जशे त्यारे सौने गुजरातना तमाम नागरिकोने आवनारा दिवसोमां मां अम्माना दर्शन करीने गब्बर मुकामे अहींया आवे अने लाइट एंड साउंड शो निहाळे એવી આપ સૌના ચેનલના માધ્યમથી વિનંતીને અપીલ કરું છું।